माँ शक्तिना आराधनाना पर्व एवा नवरात्रिना गरबा महोत्सव पूर्वे आद्य शक्तिनुं आगमन भव्य शोभायात्रा निकळी पंचरत्न वैराई माताना मंदिरथी निकळी शिशु गरबा ग्राउंड जशे। માતાજીની મૂર્તિઓને વાજતે ગાજતે ડીજે અને ઢોલના તાલે શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે લઈ જવાય। શિશુ ગરબા મહોત્સવ 2023ની માતાજીની મૂર્તિના આગમનયાત્રામાં ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કાઉન્સિલર શ્રી રંગ આયરે તેમજ અન્ય કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। પપ્પા મોરિયા અને એમનું જે રીતના આગમન થયું તો માનું આગમન પણ આ જ રીતના થઈ રહ્યું છે। આજે વેરાઈ માતાના મંદિર સુભાનપુરાથી આપ જોઈ રહ્યા છો, ત્યાંથી આજે નવરાત્રિનો બે દિવસ પછી પ્રારંભ છે। દર વર્ષે અમારા વિસ્તારમાં દરેક વાર અમે મૂર્તિ સ્થાપનાઓ અમારા તરફથી થાય છે। તમે જુઓ કે એકી સાથે નવ દુર્ગા આગળ છે અને સાથે સાથે માં અંબા પણની સવારી લઈને એકી સાથે, મને લાગે આ સમગ્ર ગુજરાતની અંદર પહેલી વાર એવું હશે કે એકી સાથે આટલી એક જ માતા, અલગ અલગ સૌરભ પાર્ક છે, અમૃતનગર છે, એવી રીતના ઇલોરા પાર્ક છે, સુમાનપુરા છે, ગોરવા ગામ રણછોડજી ફર્યું છે, આવી અલગ અલગ જે મૂર્તિઓ છે અને મા પાપાના આગમન પછી માનું આગમન પણ હોય છે। આજે માનું આગમન થઈ રહ્યું છે, બે દિવસ પછી શિશુ ગરબા મહોત્સવ અમે લોકો દર વખતે કરીએ છીએ અને એ જ રીતના જે માના ભાવ સાથે આખું સમગ્ર પશ્ચિમ વિસ્તાર એક થઈ વક્રતપુર સાથે ઢોલ સાથે સાથે ડીજે સાથે આજે માં બે દિવસ પછી જ્યારે નવરાત્રિની નવ નવરા કરવાના છે, સંસ્કારી નગરી ધર્મની નગરીની અંદર હર વખતે લોકોના આશીર્વાદ હોય છે અને માના આશીર્વાદ હર હંમેશા છે। મારી પાસે છેલ્લા 25 વર્ષથી એક જ ધારા, અમે લોકો આ જ રીતના મૂર્તિઓનું સ્થાપના કરીએ છીએ, એકી સાથે મૂર્તિઓનું વિસર્જન પણ કરીએ છીએ। તો આજના દિવસે આવનારી નવરાત્રિનું વખતે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું। અમારા ગોપાલભાઈ છે, એમનું જે અમૃતનગર છે, એવી રીતના સૌરભ પાર્કની મૂર્તિઓ છે, એવી રીતના હરિઓમ નગરના સાઈ સમર્થ મંડળ છે, અલગ અલગ મંડળો એકી સાથે એકી જગ્યા પર હવે આ તમે જોયું કે શોભાયાત્રામાં સૌ લોકો નીકળ્યા છે અને સૌ ગરબે ઘૂમતા ઘૂમતા માતાનું અમે આગમન કરીશું।